મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ કિનારા અને બેટ ખુલ્લા થતા ડેમની વચ્ચોવચ્ચ ડુંગરની ગુફામાં આવેલ નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતા દર્શન ગયેલા ભક્તો આનંદ વિભોર બન્યા છે. મહીસાગર જિલ્લાના જીવાદોરી સમાન તેમજ કડાણા ડેમમાં હાલ પાણીનો નહિવત જથ્થો જોવા મળી રહ્યો છે. ત્યારે જો આવનાર દિવસમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો આગામી સમયમાં જળસંકટ સર્જાય તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે. તો બીજી તરફ ડેમ કેચમેન્ટ વિસ્તારમાં પાણીની વચ્ચે આવેલ ડુંગરની ગુફામાં 850 વર્ષ જૂનું નદીનાથ મહાદેવ મંદિર આવેલ છે, જે ડેમના નિર્માણ દરમિયાન ડૂબાણમાં ગયું હતું. જોકે ચાલુ વર્ષે ડેમની જળસપાટી નીચે જતા મંદિરના દ્વાર ખુલ્લા થતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અમે અહીં નદીનાથ મહાદેવના દર્શન માટે આવ્યા હતા, તો અહીં નદીની સ્તર નીચે જાય તો અમુક જ વર્ષે મંદિરના દર્શન કરવા મળે છે. અને મંદિર દર્શન કરવા જવા માટે હોડી મારફતે અમે જઈએ છીએ અને દર્શન કરીને અમે ખૂબ આનંદ માણે. એક લોકવાયકા મુજબ મહીસાગર જિલ્લામાં કડાણા ડેમના નિર્માણ પામેલા નદીનાથ મહાદેવ મંદિરે મહી પૂનમ તેમજ ભાદરવી પૂનમનો મેળો ભરાતો હતો, જેમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હતા. પરંતુ ડેમના નિર્માણ બાદ ગુફામાં આવેલ ભેકોટલિયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડુબાણમાં જતા 850 વર્ષ પુરાણો અવલૌકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ પણ ગત વર્ષના શ્રાવણ મહિનામાં ખોલવામાં આવ્યું હતું. પરંતુ ફરી એકવાર આ વર્ષે કડાણા ડેમના પાણી સ્તર નીચે જતા મંદિરના દ્વાર ખુલ્યા છે. ત્યારે હાલ તો દર્શન ગયેલા ભક્તો આનંદ વિભોર બની હોડી મારફતે નદીનાથ મહાદેવ મંદિરે પહોંચી અલૌકિક શિવાલય દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નદીનાથ મહાદેવનું મંદિર ખુલ્યું છે એ બાબતે એવું છે કે એ જગ્યાએ વર્ષો પહેલો શ્રદ્ધાનું કેન્દ્ર અને જે મહાદેવનું જે સ્થાન છે એ વર્ષો પુરાણું છે અને ડેમના બંધાવાને લઈને એ ઉડાણ ગયેલું. પણ ઘણા સમયથી અત્યારે એ પાણીનો સ્ત્રોત ઘટવાને લઈને ખુલ્લું થાય છે અને ખુલ્લું થાય એટલે શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા માટે ઉમટી પડે છે. અને પહેલી વાત તો ત્યાં જવા માટે કોઈ વિકલ્પ નથી, માણસો નાની નાવડી અથવા હોડી મારફતે જઈ શકે છે અને જવું એ પણ ખૂબ મુશ્કેલીવાળું છે. એટલે એ શ્રદ્ધાનું કેન્દ્ર અને વર્ષો પુરાણું મંદિર જેને કહેવાય આમ તો એ ખૂબ ત્યાં આગાડી પહેલો તો લોબા સમય બહુ શ્રદ્ધાળુ આવતા, પણ અત્યારે આ જળસ્ત્રોત ઘટવાના લીધે માણસો જઈ શકે છે પણ મુશ્કેલીનો સામનો કરીને જવું પડે છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.